દાદા ચાર જણા ફૂલ પી ગયા, ફૂલ પી ગયા પછી હા મામા એક આપણે કોણ થાય આપણે. અને ખરેખર તો નશો એને જ કહેવાય, પોતાને ભૂલી જાય પોતાને. એક આપણે કોણ છીએ તક આપણે છીએ, આપણે ક્યાં રહી તક આપણે ઘેર, આપણું ઘર ક્યાં આવ્યું તક ગામમાં, ગામ ક્યાં આવ્યું તક આપણે ઘર પાસે. તો હવે કરવું શું કે હાલો નહીં આવ્યા જઈ. હાલતા હાલતા એક ડેલી ખખડાવી, ડેલી ખખડાવી તો એક બેને ડેલી ખોલી. એ ડેલી ખોલી પછી કીધું એ બેન આ કોનું ઘર છે? તા કે આ છે ને રમણીકભાઈનું ઘર છે. આમાંની રમણીક હોય એને અંદર લઈ જાઓ. એવું નહીં, બે ચાર જણા આવી જ રીતે થયું. ચાર જણા આવી રીતે અડધી રાત થઈ ગઈ ને પોતાના સરનામાં ભૂલી ગયા. આપણે રહી ક્યાં હતા કે એ તો ખબર નથી. એમાં પોસ્ટ ઓફિસ જોઈ ગયા, એ કે હવે ચિંતાની જરૂર નથી. કેમ તક આ પોસ્ટ ઓફિસ જઈ અહીંયા વ્યા જઈ ટપાલી હવારે પોકાઈ દે. તો રાજ્ય કાંઈ પોસ્ટ ઓફિસો થોડી ખુલ્લી હોય, પણ ઓલા જૂના બિલ્ડિંગ ને ત્યારે ઓલી ઉપરલી એક ડફબારી હોય ને એ એક ખુલ્લી. એ કે ટપાલ પેટી ખુલ્લી છે, ટપાલ તો ઉપરથી જાય ને તે બારીએ સીડ્યા ને ન્યાલી ઉપરલી આમ અંદર જતા હતા. એ સારે અડધા અડધા ગયા હતા હલવાના, અને ટાટિયા ધડફડ ધડફડ થાય. એમાં પોલીસ નીકળીને પોલીસ જોઈ ગયો કે અમારા દીકરા શું કરે અત્યારે. ને પોલીસ મંડાણી પાછળથી બડાના ફડાકા મળ્યા બોલવા. તો ઓલા ટીંગાતે ટીંગાતે કે મોટા ફડાકા હે ના બોલે, એ કે કાર્યવાહી ચાલુ થઈ ગઈ શીકા લાગે. હવે ચિંતા નથી, જો શીકા મળ્યા લાગવા. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ, એતા અભ્યાસા ના મિલે વો તો બિના કૃપા ભગવંત. વાત એટલી છે કે જે વાત ઉપર ભરોસો હોય આચરી એને અંગ પર ધરીએ આપણો જેમ ગુરુજી ગાય. સુદામાને કેટલો ભરોસો છે. એક નાનો પ્રસંગ મને ખાસ કીધું છે એટલે લઉં. અને ભાગવતનો મંડપ પૂજ્ય દાદાની વ્યાસપીઠ છે, ગોવિંદ કાકાનો પરિવાર તો બધા ખરા, પણ બધા કાકા દાદાના ભાઈઓ છે, પણ મિત્રો જેવા છે. મિત્ર બનવું ને એ બહુ અઘરું છે. અને હું તો ઘણી વાર કહું સાહેબ કે પેટના દીકરાને કાંઈ કહેવું હોય ને તો બાપથી ન કહેતા, એને મિત્ર બનાવીને કહેજો. કારણ કે ભગવાન કૃષ્ણએ જ્યારે અર્જુનને કાંઈક કહેવું છે ત્યારે કીધું છે કે એ સખા તું મારો મિત્ર છો. એટલે એક જ દેશ એવો છે કે એક સાબડાની અંદર દુનિયાની ગરીબાઈને મૂકી ગયો, અને એક સાબડાની અંદર એમ કહેવાય દુનિયાની અમીરાતને મૂકી ગયો. એ કોઈ દી ભેગી ન થઈ શકે, એ ભારતમાં ભેગી થઈ શકે. મને હમણાં એક દાદા એક ભાઈ પૂછ્યું મને કે સુદામાનું વર્ણન કે વૃદ્ધ સુદામા હતા. મેં કીધું વૃદ્ધ તો નહીં હોય. મને કે કેમ? મેં કીધું જેના બાળકો નાના નાના હોય એ કઈ વૃદ્ધ થોડા હોય. તો મને કે વૃદ્ધ શબ્દ શું કામ વાપર્યો? મેં કીધું સત્ય હંમેશા વૃદ્ધ જ હોય, ભલે 22 વર્ષનો હોય સાહેબ. જેનામાં સત્ય હોય એટલે જ આપણે સત્યનારાયણની કથામાં શીરો શું કામ બનાવી? અમેરિકા કથા હોય તો શીરો, ભારતમાં કથા હોય તો શીરો, સુરતમાં કથા હોય તો શીરો, અમેરિકા કથા હોય તો શીરો, અને રબારિકા કથા હોય તો શીરો શું કામ? સત્ય વૃદ્ધ હોય એટલે પોચું પોચું ખાઈ શકે. અને એટલે જ આપણે સત્યનારાયણની કથામાં ભાભલા પાસે બે હતા કે જો આ માલી શિંગના દાણા જેવા જો સટકીને આપણી પાસે આપે તો. પણ અમુક અમુક ભાભ હતો હારે તે ઓલું રાખતા હુડી હારે ને એની ખામણાની જે પછી બક બક ખાઈ જતા. કારણ કે અમુક ઉંમરે અમુક વસ્તુ ન ખવાય. આ જલેબી છે એ 85 વર્ષ પછી ન ખવાય. એક જણો જલેબી બનાવતો હતો ને આમ 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 આમ, તો એક જણો ન્યા ઊભો રહ્યો. હું કરે હે એ કે જલેબી કેટલા વર્ષથી જલેબી કરો? એ કે મારા દાદાએ જલેબી પાડતા, મારા બાપાએ જલેબી પાડતા, હું 30 વર્ષથી હું જલેબી પાડું. ત્રણ પેઢીઓથી જલેબા કરો છો? એ ગોળ ગોળ જ આવડ્યું, સીધું આવડ્યું જ નહીં. બોલો હુખડીઓ ખીજડે નીકળે એ સીધું હોય તો તારું બાપ ખીલાહારી ખાતા એવું લાગે. જલેબા ગોળ જ હોય. એક જગ્યાએ હું દીકરીનો પ્રસંગ લેતો હતો, દીકરી વાલનો દરિયો, અને મેં ખૂબ કર્યું તો મારી પાસે એક જણો ખીજાને આવ્યો. મને કે દીકરી વાલનો દરિયો ને અમે છોકરા હું? મને કે આઠાની હરિયો છી. હવે તો બહુ ધ્યાન રાખવું પડે કાંઈ કે કહેતા અમે અમે શું છીએ કે ભાઈ તમે હારા જ છો. મેં કીધું હું તમારી ભેગો જ છો, આપણે દીકરા જ છીએ ને. પણ સારું છે કેવું કા
દીકરી હારે જાય ને સારું ઊંધું છુઓત તો દીકરા હારે જતા હોત ને એ આપણે લાજુ કાઢીને ઉભા તો આપણે મુશુના ઠોંગા બારા નીકળ્યા હોત અને એ આપણે ફાંફડા નાખતા હે બાપા મને ચેડી જાજો તા બાપા કે મારો દીકરો કઠણ થઈ જા ગાડા કઠણ થઈ જા બટા એનું કેવું થાત બધું હે અમાર ભૂરો ભૂરો દાદા 45 કન્યાઓ જોયેલું ભૂરાય એ મને ખબર છે આખી ટીમ બેઠી ને એ લઈ જ લઉં હો તમને કોઈને નહીં ખબર હોય એક વાત કહું તમને બધાને ખબર છે છતાં કોઈને નહીં ખબર હોય કહું એમ અહીંયા વરરાજ હોય તો તમને કોઈ ટૂંકી વાત લઈ લો વાના ખાઈને આવેલો એમાં પેટમાં આકળી સડી હવે એને બોલવાનું કે ના પડેલી તારે મોઢે ભાર હોય તારે બોલાય નહીં એટલે હણવરને કોણી મારી એટલે હણવરે કે ઊંચે ડબલો પાછો બહાર ડેલ્જે ઢોલી બેઠા હોય ઢોલીને વેવાઈએ કીધું હોય કે વરરાજો અને હણવર બહાર નીકળે એટલે માંડવાહુથી વગાડતા આવવાનું હવે અહીંયા અણવર તમને કહું એ હાથમાં રૂમાલ ને એક હાથમાં ડબલું લઈને ખડીંગ ખડીંગ કરતો મોર છો વરરાજા એ તલવાર કાંખમાં નાખીને એ વાહે ઠડીંગ 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 ઉપડ્યો જેવા ડેલ્યે પોગ્યા હતા એની મોર ઢોલી છો ધબંગ 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 એટલે અહીંયા તો રેઠા જવા દે માંડવે નથી જાતા ટૂંકમાં આ જાન વાત એ કરું છું કે એ જાન દાદા ત્યાં પહોંચી અને બરોબર એમ કહેવાય કે વરમાળીઓ ઉગી જાવ અડધીક રાતનો મજર ભાંગ્યો અને ગોર બાપા એસ કર્યો મંડપ મધ્ય વરરાજ કન્યા પધરાવો સાવધાન અને જા કન્યા આવ્યા એમાં આ વરરાજાને કંઈક ઓહટા જેવું થઈ ગયું ધ્રુજવા મળ્યો ને ધૂણવા મળ્યો અને એ સમયના ભુવાન ડાકલાવાળાને બોલાવ્યા ને તરત કોણ છો તો હું એક નથી નવ ઘરું સૌ ક્યાંથી આવ્યું તા કે વડલેથી વડલેથી શું કામ આવ્યું તા કે ત્યાં આખી જાન જમી અમને જમાડ્યા નહીં ભૂવે લોટકો હતો વાણી માથેલી નવ થાળી આખી કમ્પ્લીટ કરીને માથેલી ઉતારીને વડલે મૂક્યાવો જાઓ હવે તમે વ્યા જાઓ બધા વડલે વરરાજાને છૂટો કરી ગયો નહીં કીધી હે ના નહીં રહ્યો ખમા એ ગામમાં હતો ખમા માહા એમ એ માથેલી નવ થાળી ઉતારી અને પાંચ જણા ભૂત જે ઓલો વડલો ભૂત વડલો ન કહેવાય પણ એ વહીવટીઓ વડલો ત્યાં મૂકી આવ્યા થાળીઓ મૂકીને આને જવું એમાં પાંચ હાથ ચોર ત્યાં ધાડ પાડી અને વડલા હેઠે ભાગ પાડવા આવેલા અને જોયું તો થાળીયું પડેલું ઓલાય વંડીયું ઠેકી ઠેકીને ભૂખ્યા છેલા એટલે કીધું કે લઈ આજો આ કોઈક જાન કે કંઈક રોકાણું લાગે થાળીયું પડ્યું ચોરનો જે નાયક હતો ને એણે કીધું એ ઉતાળ કરતા ન્યો કોકે ભેળવી દીધું છે ગોલું પાકી દાવ જાન ત્યાં નો મોઢું માલ લેવાય એવી તો સોર નહીં ખબર પડે આપણે ગમે લારીએ ઊભા ઊભા ગમે ખાવા મળી પણ જ્યાં ઓલે તપાસ કરીને તો ડાળ હહેકી હતી શાક થોડુંક હહેકું હતું કે આ છે હ ગરમ જેવું છે એટલે નક્કી કોકે હમણાં મૂકેલું છે લ્યો એટલે એમ કોઈક હોવો જોવે ને એ બબે કટકાની બચ્ચું નામ આમ હેરડા પાડ્યા એ જોતા હતા ને એમાં ઉપરબત્તી કરી તો ઓલો હોઈ ગયેલો થાકેલો એનો નળો દેખાણો ઓલા કે આ રહ્યો ઉપર ઉતારો હેઠો હેઠો ઉતરે એટલે ભાઈ હું વાગ્યો હેઠો ઉતાર આ બે હાલ આ નવે થાળી માલી થોડું થોડું ખાય નવે થાળી માલી એને ખવડાવ્યું કે પણ ભાઈ હવે નહીં હાલે હવે ખવડાવ તમારા બાપના હામ એ કે હવે બે ઘડી કે મારે હામો અડધો કલાક કલાક બેસાડ્યો પછી આ સાત ચોર એને પૂછે છે કે કાંઈ એલા તને કાંઈ થાય કે હા શું થાય કે હવારમાં જઈને વ્યાસપીઠના પગમાં પડી જવાનું થાય મતલબ કે તમે તો હિન્દુના દીકરા છો હું તો મુસલમાનનો દીકરો થઈને મેં રામ ઉપર ભરોસો મૂક્યો હું તો એ ભરોસે હોઈ ગયો છો કે રામ કોઈને હુતા એમ કહેવાય કે જગાડીને ખવડાવે છે ભૂખ્યા હોવા ન દેતો તો આ તમે મને જગાડીને પરાણે ખવડાવ્યો હું તો વળ ખાઈને હુતો છો બાકી આ થાળીઓ કોણે મૂક્યું ખબર નથી તો આજ મને ભરોસો બેહી ગયો છે રામ ઉપર અને તમે હિન્દુના દીકરાથી ભરોસો નથી તમારે ચોરીઓ કરવી પડે ભલા માણા
અને એટલું કહીને કે હવે કે તું હાલો મારી ભેળા અપુ સવારમાં જઈ દાદા, ને એમ કહેવાય કે આઠેય જણા એ વ્યાસપીઠને વંદન કર્યા અને ઓલે એની કંઠી બનાવી બંધાવી. કોણે? મુસલમાન છોકરે. અને એણે પહેલો જ વહેલું એક સૂત્ર લખ્યો, દુહો લખ્યો કે અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કાજ, દાસ મલુકા યું કહે સબકા દાતા રામ. મારો કહેવાનો એ દાસ મલુકા બન્યો. કહેવાનો અર્થ જો ભરોસો લાગી જાય એટલે મને આ કવિ કાક બાપુની કવિતા ગમે. આચરીએ ને અંગણે ધરીએ જેમ ગુરુજી ગાયજી, જેમ ગુરુજી ગાય પછી કેમ અને શું કરવા, એવો સંચય મનમાં ન કરે ભાઈ, એને ભરોસે રહેવા.